हरे कृष्ण राजे चरणम् सर्वेश्वरम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतं। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। श्री ठाकुर जी महाराज ने जय। श्री सदगुरुदेव की जय। तारीख 12 मई 2021 बुधवार लोहेधम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत रूपाबाई भुजना अने एमना दीकरा सुंदरजी सुतार अने बीजा कोण हता भगत हिरन पटेल नहीं हिरजी भाई हिरजी भाई रूपाबाई ने बे दीकरा सुंदरजी सुतार अने हिरजी भाई आपणे सुंदरजी भाई राखो अने हिरजी भाई राखो बस ए रीते रूपाबाई ने आ बन्ने दीकराओ विनंती करे छे के मां जेने धंधो रात दिवस होय नहीं અને જેને માગીને જ ખાલી ખાવાનું હોય પારકું અન્ન અને જે ખાલી તીલા ટપકા તાણીને બધાનું ધન હરતા હોય અને સાધુતાનો એક પણ છાંટો ન હોય આવા ઘણા બધા ભેખધારીઓ ફરે છે અને અમે જોયા છે
અને તમે એને રાખવાની વાત કરો છો? તમે શું કીધું બંને દીકરાએ? તમે એને રાખવાની વાત કરો છો? આવા અમે ઘણા બધા જોયા છીએ માં. અને સાધુ ને ઓળખવા ને માં બહુ અઘરા છે. અને માં તું તો બહુ ભોળી છો, એટલે તને બધા છેતરી જાય. તારો સહજ સ્વભાવ દયાળુ છે, અને સહજ સ્વભાવ તારો સાધુમાં ભાવવાળો સ્વભાવ છે, એટલે છેતરી જાય આવું હોય માં. અને આવા ઘણા બધા અમે ભેગધરીઓ જોયા છે. આવું જા કહ્યું ને ત્યારે માજી કે દીકરાઓ, તમે જે કહેતા હશો તે સાચું હશે મને એમ લાગે છે, પરંતુ તમે જે જોયા હશે ને ભેગધારીઓ, એ આ એના જેવા નથી. આની વાત કંઈક અલગ છે બેટા. હિરજી, આની વાત કંઈક અલગ છે. તે આવા સાધુ ક્યારેય નહીં જોયા હોય. તમે ઘણા બધા જોયા છે, રાજાના દરબારમાં કામકાજ કરો છો એટલા માટે તમારે ઘણા બધાનો યોગ રહેતો હોય, જોવામાં આવતા હોય, તમે ફરતા હો, એટલે ઘણા બધા અનુભવના અંતે તમે બોલા હો. પરંતુ તમે આ જે મહાત્માના દર્શન કરશો ને, એમાં તમને એ પ્રકારનો કોઈ પણ પ્રકારનો દોષ નહીં દેખાય તમને. અંતે સુંદરજી, હિરજી, આ મામા વિશ્વાસ રાખ, જે કહેતી હશે ને બરાબર કહેતી હશે. હિરજી કે મા, વિશ્વાસ તો છે તમારા વચનમાં, પણ આ તો અમે જણાવ્યું, આ તો અમને જેવું લાગ્યું ને એવું જ જણાવ્યું. આ બંને દીકરાને પણ કેવી એક મા પ્રત્યે ભાવના. એવું કે અમે તમને જણાવ્યું, પછી તમને જેમ યોગ્ય લાગે તેમ. આ એક કહેવાનો વિવેક છે. અને જો એમ કહી દે કે નહીં આપવામાં આવે એને ધન કે વસ્ત્ર કે અન્ન, માં જો એને આપ્યું છે ને તો હું પણ તને આપતો બંધ થઈ જઈશ અને આ ઘરની બહાર નીકળ. આજે જમાનામાં એવું જ છે ને ભગત, દીકરાની વાત માં ન માને તો શું કરે છે? ઘરની બહાર કાઢી મૂકે છે ને. એટલે તો સમાજમાં દુઃખ છે, ઘેર ઘેર દુઃખ જોવા મળે. એનું કોઈ કારણ હોય તો મા બાપની સેવા, મા બાપની રુચિ, મા બાપના અભિપ્રાય ન જાણ્યા હોય ને. એટલા માટે દીકરાઓ છે, દીકરીઓ છે કે દીકરાના પત્ની છે, આ બધા જ દીકરાઓને દીકરાઓ આજે દુઃખ આવતું હોય એની પાછળ કારણ ઘણા બધા હોય. એમાં એક મોટા મોટું જો કોઈ કારણ હોય ને, એક તો મા બાપને દુઃખી કર્યા હોય. ચાર તત્વ એવા મીન્સ કે ભગવાનને, પોતાના સદગુરુને અને પોતાના મા બાપને કહેતા, તમારે બધાને મા બાપને, તમારો તો મહારાજને, ઠાકોરજી મહારાજને, સદગુરુને, મા બાપને, ચારનું ધ્યાન રાખવાનું હોય. એટલે એને કુરાજી ન કરવા, એને રાજી કરવાના પ્રયત્ન કરતા રહેવા દિન પ્રતિદિન. અશક્ય કાર્ય હોય તો જણાવવું, આ મારાથી અઘરું છે, છતાં પણ તમને જેમ યોગ્ય લાગે અને જેમ દિશા પ્રદાન કરતા હોય એમ જણાવતા રહેજો. એટલે સુંદરજી, હિરજી કીધું, માં અમને જે જણાય છે ને, તમને જણાવ્યું કે આવા ભેગધારીઓ ઘણા બધા સમાજમાં હોય છે, ટીલા ટપકા માત્ર માત્ર ટાંટતા હોય છે, પણ ધર્મનો એક પણ તત્વ એનામાં નથી હોતો. તેને માં કે બેટા, એ તમે જોયા છે ને બીજા છે ને, આ જે હું કહું છું ને એ અલગ છે. અને હું વિચાર્યા વિના વાત કરતી નથી તમને. આ તો સંત છે સૌથી નોખા, આ બધા કરતા નોખા સંત છે, વળી દિલના તો બહુ ચોખ્ખા. દીકરાઓ, આ જે મહાત્મા છે ને, એમના મેં દર્શન કર્યા છે, એમની સાથે મેં સંવાદ કર્યો છે, મેં એમને અન્ન આપ્યું છે અને મેં અનુભવ કર્યો છે, દિલના બહુ ચોખ્ખા છે. દિલમાં કોઈ પણ પ્રકારનું, એના હૃદયમાં કોઈ પણ પ્રકારનું કપટ કે દંભ કે માન કે જૂઠવી લેવું કે અધર્મ કરવો એમના વર્તનમાં, એમની ક્રિયામાં, એમના નેત્રમાં નથી. દીકરાઓ, દિલના બહુ ચોખ્ખા છે, બહુ એટલે બહુ ચોખ્ખા છે, તેમાં જણાતું નથી કપટ, એમાં કોઈ પણ પ્રકારનું કપટ નથી, જોતા લાગતા નથી બફેટ, જોતા લાગતા નથી બેફટ. અને જોવામાં પણ દીકરાઓ, તમે જ્યારે દર્શન કરશો ને ત્યારે તમને લાગશે બેફામ જીવન સાધુનું,
તમે જોયા હશે, પણ આ બેફામ આ લોકોનું જીવન નથી સાદું જીવન. એમ વાત ચાલે છે બીજે દન, બપોરે કર્યા પછી ભોજન. એમ જ્યાં બધી વાર્તાલા બધો વાર્તા મા દીકરા વચ્ચે ચાલે છે, એટલે પછી સુંદરજી હીરજીએ કીધું, માં તારી બધી વાત સાંભળી ચાલ, તું કઈ જમી નથી ને, પેલા તું જમી લે, પછી જે કઈ અધૂરી વાત છે ને અમને કહેજે. શું કીધું ભગત? તું ક્યારની જમી નથી માં? હીરજી કીધું, પણ માં ભાઈ સાચી વાત કહે છે, તે અમને જમાડા અને કાલ રાતના તમે જમા નથી, તો અત્યારે તો તમારે જમી લેવું પડશે. જે કઈ સંવાદ બાકી રહ્યો છે ને માં, એ અધૂરો જમ્યા પછી પૂર્ણ કરીશું આપણે. પરંતુ અમે જે હતું એ તમને કીધું માં, પણ જે કઈ હજી તમને હોય ને એ મને કહેજો. ત્યારે રૂપાબાઈ કે, દીકરાઓ મને ભોજન એમ નહીં ગળે ઉતરે, ઓલા સાધુઓ બહુ દુખી છે, એ સાધુઓ ઉપર બહુ ઉપદ્રવ ચાલી રહ્યો છે. એ સાધુ જ્યાં સુધી અન્ન ગ્રહણ ના કરે, કેતા જ્યાં સુધી એ લોકોનું ભિક્ષા નહીં આપું ત્યાં સુધી મારે ગળા હેઠે કોળીઓ નહીં ઉતરે. એટલે સુંદરજીને હીરજીને થયું, આ કઈક વાત બહુ મોટી છે, કેતા માં જે સાધુની વાત કરે છે ને એ સાધુ અવશ્ય મોટા હશે, તો જ માં ના જમે અને તો જ આવી જીદ પકડે, તો જ. કારણ કે અત્યાર સુધી માએ આવું નથી કર્યું. અત્યાર સુધી માં ભિક્ષા બધાને આપતી હતી, અન્ન આપતી હતી, ધન આપતી હતી, વસ્ત્ર આપતી હતી, અહીં ના આવે તો આશ્રમમાં જઈને આપતી હતી. માનો સહજ સ્વભાવ એવો છે, ગરીબોને દાન કરવું અને ગરીબોને સુખ આપવું માનો સહજ સ્વભાવ છે. પણ માએ આ સુધી આવી રીતે ઘટ નથી પકડી, અને માં પણ આવી રીતે ક્યારેય કરગરીને ભગવાનની સામે બેઠી હોય અને માળા ફેરીને બે માળા કરતી હોય અને ન જમી હોય, એવું તો પ્રથમ વખત બન્યું છે. અને અમારે પણ આ વખતે માને કેવું પડ્યું હોય કે જમી લો 3-4 વખત, એ પણ અમારી વાતે પ્રથમ વખત બન્યું છે. એટલે હીરજીએ સુંદરજીને ઈશારો કર્યો અને સુંદરજી સમજી ગયા કે વાત કંઈક મોટી છે. માં કહે છે તો સાધુ બહુ મોટા છે, પાકી વાત છે. પરંતુ સુંદરજી અને હીરજી બંને દીકરાઓ એવા હતા કે માને ભૂખ્યા નહોતા જોઈ શકતા, કેમ કે માના ઉપકારને, માની ભક્તિને, માના વાત્સલ્યાને એ દીકરાઓ જાણતા હતા. એટલે સુંદરજી હીરજી બે ભેગા થઈ કે માં, અમારા બંનેઓની એવી એક ઈચ્છા છે, બસ તમે જમી લો, જમીને પછી તમે જે કહેશો ને વિસ્તારથી અમે તમારી વાત સાંભળીશું. ત્યારે રૂપાબાઈ કે, દીકરાઓ પેલા હું તમને જમાડી દઉં છું. શું કીધું? તમે બેસો, હું તમને જમાડી દઉં છું. મારે ઓલા સાધુ જ્યાં સુધી ના આવે ને, અને જ્યાં સુધી એને અન્ન નહીં આપવું ને, કારણ કે મને ખબર છે, એમને મેં કીધું છે કે એક દિવસ પછી આવજો, એટલે એક દિવસ પછી, એટલે એક દિવસ વીતી ગયો છે, એટલે આવવાના છે, મારી પાસે આવવાના છે. અને મેં એમને કહી રાખ્યું છે કાલે અહીં ભિક્ષા લેવા આવજો પાછા, એટલે સાધુ ભિક્ષા માંગવા આવશે. એટલે હેરજી કે, માં તારી ભાવના બહુ મોટી છે, પણ આ દીકરાની હામુ તું જો, અમને એવી ઈચ્છા છે તમે જમો પ્રથમ વખત, અને જ્યાં સુધી માં તમે નહીં જમો ત્યાં સુધી અમે પણ અન્ન ગ્રહણ નહીં કરીએ. અને જ્યાં તે આવું બોલે છે ને, એટલે માને એમ થયું કે ના ના, મારે લઈને એક સાધુ, નહીં તો મેં તો કીધું છે આવજો, પણ મારે લઈને આ દીકરાઓ બે ભિખારી, એવું મારે નથી કરવું. અને જ્યાં જાય છે ને પીરસવા માટે રસોડામાં રૂપાબાઈ બંને દીકરાઓને, અને જ્યાં ભોજનમાં થાળી પીરસાય છે ને, ત્યાં આ મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીએ દરવાજો ખખડાયો, સચ્ચિદાન હરે, સચ્ચિદાન હરે, આવી રીતે સાદ કર્યો. અને રૂપાબાઈના હૃદયમાં હરખનો પાર ન રહ્યો, અને જ્યાં પીરસતી હતી સુંદરજીને હીરજીને, ત્યાં જ્ઞાન જ્ઞાન વાસણો મેલીને અને તાબડતોડ ક્યાં ગઈ રૂપાબાઈ? દરવાજો ખોલવા ગઈ. અને સુંદરજી ને હીરજી પણ જોતા રહ્યા, માં આટલી જલ્દીથી દોડી, મેં પ્રથમ વખત જોયું. અને
અને આ સંતો જ્યાં દરવાજો ખોખડાવ્યો અને આ રૂપાબાઈ દોડી અને દોડીને ફાટ ધરણ દરવાજો ખોલ્યો ને ત્યાં તો મુક્તાનંદ સ્વામીના દેવાનંદ સ્વામીના દર્શન થયા રૂપાબાઈને. રૂપાબાઈને જેવા દર્શન થયા ને ત્યારે બે હાથ જોડીને માત્ર માત્ર આમ નીચું મોઢું રાખીને બે આંખ બંધ કરીને પ્રણામ કરી અને પછી આંખો ખોલીને દર્શન કર્યા. દર્શન કર્યા જો તો ખરા રૂપાબાઈની ભક્તિ તો જો, હજી સત્સંગ થયો નથી, હજી રામાનંદ સ્વામીના દર્શન થયા નથી, હજી રામાનંદ સ્વામી વિશે મુક્તાનંદ સ્વામી કંઈ જણાવ્યું નથી, તમારું ગોત્ર શું છે, તમારા ગુરુનું નામ શું છે, કશું પૂછ્યું નથી. અને પ્રથમ જ ક્ષણે પ્રથમ જ દિને દર્શન થઈને એક ભક્તિની લગ્ની લાગી જવી અને સાધુમાં પ્રેમ આટલો કરી દેવો ને એ બહુ મોટું કારણ સૂચવી દે છે. બહુ એટલે બહુ મોટું કારણ સૂચવી દે છે. અને આ વાત તો આખી અક્ષરધામથી આખી નકશાઓ તૈયાર થઈ ના તો જ બને, નકર બને નહીં. આ બધા ઓટોમેટિક બધું ગોઠવાઈ ગયું હોય, ગોઠવાઈ ગયું હોય. મહારાજ વખતે હોય કે સ્વામી વખતે હોય, કોઈ પણ લીલા હોય એ લીલા માત્ર ભગવાન દ્વારા રચવામાં આવેલી હોય છે. ભગવાનને અનાદિ મુક્તોને સહજ વાર્તાલાપ અને એ પ્રમાણે બધું નક્કી થઈ ગયું હોય છે. એટલે બે હાથ જોડીને રૂપાબાઈ દર્શન કર્યા ને એટલે સુંદરજી હિરજીએ પણ જમવાનું પડતું મેં લીધું કે માં તો અડધું પીરસીને જતી રહી અને માં આટલી દોડીને ગઈ અને માં જેના વિશે વાત કરે છે કેવા સાધુ છે ચાલો જલ્દી જોવા જઈએ. એટલે સુંદરજી હિરજીને કીધું હિરજી ચાલ ઉભો થાય જલ્દી. એટલે જેમાં ન જેમાં બધું પડતું મેલીને સુંદરજી ને હિરજી બંને દોટ મેલી અને બંને દોટ જ્યાં મેલીને અને બંને દોટ મેલીને જ્યાં રૂપાબાઈ બે હાથ જોડીને આમ દર્શન કરે છે ને અને સુંદરજી પણ દોટ મેલીને ત્યાં આવ્યા, હિરજી પણ દોટ મેલીને ત્યાં આવ્યા અને સુંદરજીએ જ્યાં સ્વામીનો ચહેરો જોયો ને અને હિરજીએ જ્યાં સ્વામીનો ચહેરો જોઈને ત્યાં તો સુંદરજી ભૂલી ગયા પોતાનો ભાન. ત્યાં તો આવ્યા છે બેઉ સંત પૂર્ણ તેજસ્વી મુખ અત્યંત જોઈ સુંદરજી ભૂલ્યા ભાન અને સુંદરજી ભૂલી ગયા પોતાનું નિજી ભાન. બે ઘડી તો આમ ક્ષણ ઉભા થઈ ગયા સુંદરજી ને હિરજી. સુંદરજી જ્યાં સ્વામીનો ચહેરો જોયો ને પૂર્ણ તેજસ્વી પ્રકાશમાન ત્યાં તો એના હૃદયમાં એકદમ શાંતિ શાંતિ પ્રસરાઈ ગઈ પ્રસરાઈ ગઈ. અને એ પણ સ્તબ્ધ થઈ ગયા, એ પણ આશ્ચર્યમય થઈ ગયા, એ પણ ગરકાવ થઈ ગયા કે આવા સાધુ દિવ્યા, આવા સાધુ, આ સાધુનો ચહેરો આટલો બધો તેજસ્વી છે અને દિવ્યમય છે, નેહ નિતરતા છે, આ સાધુ ખરેખર ભગવાન જેવા છે, ભગવાન જેવા છે. માં કહેતી હતી એ સાચું હતી, સાચું પલક પણ મારતા નથી અને જોયા જ કર્યા સ્વામી, દર્શન કર્યા જ કર્યા સુંદરજીએ. પોતાનું ભાન પણ ભૂલી ગયા કે હું દિવાન છું, એ પણ ભાન ભૂલી ગયા કે હું ઘરમાં છું, માત્ર ને માત્ર એક પલકે સ્વામીના દર્શન કરતા રહ્યા. અને હૃદયમાં પણ સુંદરજીના હૃદયમાં પણ દિવ્ય ભાવ છવાઈ ગયો. એના હૃદયમાં તરત જ ગુણ ગ્રહણ થવા મળ્યો કે આવા સાધુ. આ સુંદરજીને બે અનુભવ થયા સ્વામીના દર્શનથી. રૂપાબાઈને પણ પ્રથમ અવસ્થામાં પ્રથમ ક્ષણ કયા ક્ષણ અનુભવ થયો, આશ્ચર્ય અનુભવ થયો, આવા સાધુ મેં ક્યાંય જોયા નથી. અને એના પણ અંતરમાં શાંતિ પ્રસાઈ ગઈ અને સુંદરજીને પણ અને હિરજીને પણ બંનેને સ્વામીના દર્શન થતાની સાથે જ આશ્ચર્યમય દિવ્યમય બંને થઈ ગયા. વિચાર તો કરો એ પાત્ર કેટલું મોટું હશે મુક્તાનંદ સ્વામીનું કે એમના દર્શને કરીને રૂપાબાઈ આશ્ચર્યમય થાય, સુંદરજી આશ્ચર્યમય થાય, હિરજી આશ્ચર્યમય થાય. કેવું હશે. એટલે સુંદરજી આશ્ચર્યમય દિવ્યમય થઈ ગયા.
દિવ્ય દિવ્ય દેખાવા લાગ્યા સ્વામી. બે વસ્તુ આચાર્ય પછી જાણીશું, દિવ્ય ભાવ અને ગુણ, કે સુંદરજીના જીવનમાં પ્રથમ દર્શને થયું આવું સ્વામીના દર્શનથી. વાત પાકી છે, જ્યાં સુધી ભગવાન અને ભગવાનના સાધુમાં દિવ્ય ભાવ ન આવે અને ગુણ ના આવે ત્યાં સુધી બધું અધૂરું છે. અને દિવ્ય ભાવ બહુ અઘરો છે, અને જોડે રહેતા હોય તો બહુ અઘરું, બહુ એટલે બહુ એટલે અતિશય કપરો. દિવ્ય ભાવ અઘરામ અઘરો રાખો ને તો જોડે રહેવામાં છે. દૂરનો મહિમા અતિશય આ જીવને હોય છે. આ તો અનુભવની વાત, બધાને અનુભવ હોય, આવો બધાને અનુભવ હોય, બધાનો અનુભવ હોય. જોડે રહેતા હોય એનો મહિમા ન હોય, એમના વિશે દિવ્ય ભાવ ન હોય, માનુષિક ભાવ હોય, અને એના કારણે અંતકરણ કલુષિત વર્તતું હોય છે. અને જેને ભગવાનને વિશે દિવ્ય ભાવ હોય ને, અને સાધુને વિશે દિવ્ય ભાવ હોય ને અખંડ, એને નિશ્ચય છે, એને નિશ્ચય છે. લોહીના અધર્મમાં મહારાજ કહે કે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો, અને દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય. ગરડા મધ્યના દસમા કે મહારાજ આવો. અને દિવ્ય ભાવ પોતાને થાય ને એ તો બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે. કોને જણાય દિવ્ય ભાવ? તો મહારાજ કહે પંચળાન ચોથામાં કે ભગવાનમાં કાંઈક દિવ્ય ભાવ છે તે તો બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે. એ વિના ક્યારેય દેખાય નહીં, ક્યારે ના દેખાય, ક્યારે ના દેખાય. એટલું જ નહીં, પંચાળાના ચોથામાં મારતો ત્યાં સુધી કે ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું, માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્ય ભાવ જણાવતા નથી, નથી જણાવતા. ભગવાનની અને સત્પુરુષની લીલા એવી હોય છે, મનુષ્ય જેવી કરતા હોય છે. કાલે જ મેં વાત કરી હતી કે દેહના જેવા ભાવ એ ગ્રહણ કરતા હોય છે, નહીતર એમાં કાંઈ દેહનો ભાવ હોતો નથી, દેહનો ભાવ હોતો નથી. એટલે જ્યાં સુધી દિવ્ય ભાવ ન આવે ને ત્યાં સુધી અંતરમાં અશાંતિ વર્તે. આ સુંદરજીને સ્વામીમાં પ્રથમ ક્ષણે દિવ્ય ભાવ વર્તાવા લાગ્યો કે શું આ દિવ્યમય સાધુ છે ને, અને પોતાના અંતરમાં પણ દિવ્યતા મય થઈ ગયું. એટલે જે બધી ગ્રંથિઓ હતી એને જે ભેગધર્યો બધા જોયા હતા એ બધું છૂટી ગયું, છૂટી ગયું. કે હું જે વાત કરતો તેમ બધું ખોટું છે, ખોટું છે, ખોટું છે. હા હોય છે, પરંતુ આ કંઈક માં કહેતી હતી ને એનાથી કંઈક અલગ છે, અલગ છે. અને વાત એવી પાકી છે, જ્યાં સુધી સત્પુરુષમાં દિવ્ય ભાવ ન થાય, જ્યાં સુધી સત્પુરુષમાં આપણને ગુણ ન દેખાય, અને જ્યાં સુધી આપણે સત્પુરુષને નિર્દોષ ના સમજીએ, અને જ્યાં સુધી સત્પુરુષને આપણે અંતર્યામી ન જાણીએ, ત્યાં સુધી બધું અધૂરું અધૂરું ને અધૂરું છે. ભગવાન અને સત્પુરુષ આ બેમાં હંમેશા, મેં કીધું તું, આંધળા બેરાના મૂંગાથી જવું. જ્યાં સુધી ઠાકોરજી મહારાજમાં આંધળા બેરા મૂંગા નથી થતા, અને જ્યાં સુધી સત્પુરુષના આંધળા બેરા મૂંગા નથી થતા અને દિવ્ય ભાવ નથી આવતો, ત્યાં સુધી મોક્ષનો માર્ગ આ જન્મે નહીં, જન્મો જન્મ ખોળીને તો મળે નહીં, મળે નહીં અને મળે જ નહીં. 84 લાખની યોનિમાં ફરિયાદ કરીએ. એટલે સત્પુરુષમાં દિવ્ય ભાવ લાવો. માટે જ ગીતામાં ભગવાન કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમેવ યો વ્યક્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નહિતિ મામેતિ સર્જુન. હે અર્જુન, મારા જન્મ કે મારા કર્મ જે દિવ્ય જાણે છે ને, એ દેહ તેજીને ક્યારેય પુનર્જન્મ પામતો નથી, ક્યારે નથી પામતો, ક્યારે નહીં પામતો. એટલે દિવ્ય ભાવ, જો દિવ્ય ભાવ દાદા ખાચરને હતો ને તો ઘણી બધી વિપત્તિ આવી તો પણ મહારાજમાં અને સંતોમાં ક્યારે એને મનુષ્ય ભાવ આવ્યો ભગત? ક્યારે નહીં. શુકાનંદ સ્વામી આખી રાત જાગીને પત્ર લખેલો હતો અને મહારાજ સવારે વાંચ્યા વિના જ ફાડી નાખ્યો,
તો પણ શુકાનંદ સ્વામીને કંઈ થયું થયું કંઈ ના થયું કંઈ ના થયું. આ સુંદરજીને સ્વામીના દર્શન થયા અને થતાની સાથે જ બધું જે માનેલું હતું ને બધું જે જોયેલું હતું એ બધું ઊંધું થઈ ગયું ને, અવળું થઈ ગયું ને, ભગત થઈ ગયું. પ્રથમ દર્શને જ એને દિવ્ય ભાવ થઈ ગયો. ઘણાને પ્રથમ દર્શન દિવ્ય ભાવ ના થાય, એને દિવ્ય ભાવ તો વાર લાગે. એ સમજે, વિચારે, માઇન્ડ દોડે છે, પછી એને દિવ્ય ભાવ થાય. અને એ વાત પણ પાકી જ જોવું જોઈએ. પરંતુ આ સુંદરજીને પ્રથમ ક્ષણે દિવ્ય ભાવ થઈ ગયો સ્વામીમાં, એ કેટલી મોટી સુંદરજીની સ્થિતિ દેખાડે છે. અને એ કોના થકી થઈ? સ્વામીના દર્શનથી થઈ. જો સ્વામી એટલા મોટા હતા ને, સ્વામીને કલ્યાણનો માર્ગ ખોલવો હતો ને મહારાજની આજ્ઞાથી, અને રામન સ્વામીના સંકલ્પથી કે રામન સ્વામી મને મોકલો છે ભણવા માટે, પરંતુ સત્સંગના પાયા પણ મારા નાખવાના છે. તો સ્વામીના દર્શનથી, કારણ કે સ્વામીનું જીવન જ એવું હતું કે સામાન્ય દિવ્ય ભાવ થઈ જાય. અને તરત જ સુંદરજીને થવા લાગ્યું, શું સાધુ છે ને આ, માં તું જે કહેતી હતી ને 100% વાત છે, આ સાધુ બહુ મોટા છે, માં બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે. આવો જો ગુણ આવો ને બહુ અઘરો છે. પ્રથમ ક્ષણે અને પ્રથમ દિને આવો ગુણ આવો ને બહુ અઘરો છે, વાલામ તો બહુ અઘરો છે. કારણ જેને ગુણ આવે ને એનું અંગ છે ને વૃદ્ધિ પામતું જાય. પ્રથમના 54માં મહારાજ કે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે અને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામતી જાય છે. એટલું જ નહીં, પ્રથમના 57માં મહારાજ એમ કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. સારંગપુરના 18માં મહારાજ એમ કે જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે, અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાનો તે તો મારી કુમતી કરીને જણાયો છે, એમ જો સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે ને તો એ પુરુષની બધી મલિનતા ટળી જાય. શું થઈ જાય ભગત? બધી મલિનતા ટળી જાય, બધી મલિનતા ટળી જાય. અને જે સજ્જન વ્યક્તિ હોય ને એ ભમરાની જેમ છે ને ગુણગ્રાહી હોય. જે સર્જન વ્યક્તિ એવો હોય, જે મુમુક્ષુ સાચો હોય, જેને ખરેખર મોક્ષના માર્ગની બરાબર ખપ હોય અને જેને ખરેખર ભગવાનને સાધુ સિવાય બીજું કાંઈ હૃદયમાં હોય જ નહીં, ગમે એટલા વિઘ્ન, ગમે એટલા દુઃખ, ગમે એટલી વાતો સાંભળે, પણ એ સાધુ સિવાય, સાચા સાધુ સિવાય બીજી કોઈને વાત ન મનાતી હોય, અને એ પણ વિવેકી યુક્ત બુદ્ધિ હોય, મોહાંધ વિનાની હોય અને સજ્જન હોય પૂરેપૂરો, તો એ ભમરાની જેમ ગુણગ્રહણ કરતો હોય અને ગુણ ગ્રહણ કરતો. એટલે તો તુલસીદાસજી માં રામાયણમાં કહે છે, તુલસી રામાયણમાં, મધુકર સરિસ સંત ગુણગ્રાહી, કે સજ્જન હોય ને એ ગુણગ્રાહી હોય ભમરાની જેમ, અને એની દ્રષ્ટિ એવી હોય, એની દૃષ્ટિ કેવી હોય, એની દૃષ્ટિ એવી કે જે કઈ ખોટ છે ને મારામાં છે પણ સામેવાળામાં નથી. શું વિચારે સજ્જન વ્યક્તિ? જે કઈ ખોટ છે ને એ મારામાં છે પણ સામેવાળામાં નથી. Whatever is wrong with me. મારામાં ખોટ છે પણ સામેવાળામાં કંઈ ખોટ નથી. એટલે તો યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે જા, આ દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ હોય ને તો ગતિ આવો. તો યુધિષ્ઠિરે શું કીધું? ભગત, મારા જેવો કોઈ ખરાબ નથી. અને દુર્યોધને કીધું, જ્યાં સારામાં સારો માણસ આ દુનિયામાં ગોતીએ, તો શું કીધું? મારા જેવો કોઈ સારો માણસ નથી. જે વ્યક્તિ એમ માની લે છે હું સારો છું, જે વ્યક્તિ એમ માની લે છે કે હું જ શ્રેષ્ઠ છું, અને જે વ્યક્તિ એમ માની લે છે કે હું બહુ મોટો છું, હા, એટલી વાત યાદ રાખવા જેવી છે, ભગવાનનો કેફ અવશ્ય, સદગુરુનો કેફ અવશ્ય, ગુરુભાઈનો કેફ અવશ્ય, ભક્તોનો કેફ અવશ્ય, પણ એક કેફે કરીને છકી જવું, એક કેફે કરીને વર્તનમાં લાવીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ સદંતર અયોગ્ય, અયોગ્યને અયોગ્ય જ છે. એનાથી ઠાકોરજી મહારાજ પ્રસન્ન નથી થતા, નથી સદગુરુ પ્રસન્ન થતા, નથી ગુરુભાઈ પ્રસન્ન થતા, નથી આપણા કોઈ ભગવાનના ભક્ત પ્રસન્ન થતા, કોઈ પ્રસન્ન નથી થતા.
સતત હૃદયમાં, હા તમને એમ જાણો છો કે આ વસ્તુ અયોગ્ય છે તો કેવી ઘટે, તો એકવાર કહી દો, પછી ડેટ્સ ઓલ પિક્ચર ને. પરંતુ ભગવાનનો ગમે એટલો આપણે યોગ રાખીએ, ભગવાન આપણી પર ગમે એટલા પ્રસન્ન હોય, ગમે એટલો રાજીપો વરસાવતા હોય, અને ભગવાન આપણી પર ગમે એટલા મોટા કાર્ય કરાવતા હોય કે સત્પુરુષ કાર્ય કરાવતા હોય, સત્પુરુષ ગમે એટલી આપણી પ્રશંસા કરતા હોય કે સત્પુરુષ આપણને હાર પહેરાવતા હોય, સત્પુરુષ એમ કહી દે કે આ તો મારો હૈડાનો હાર છે, સત્પુરુષ એમ કહી દે કે આ હતો એટલે આ કાર્ય થયું, સત્પુરુષ એમ કહી દે કે આને વિના આ કાર્ય અશક્ય છે, સત્પુરુષ એમ કહે કે આ કાર્ય એના માટે જે સર્જાણો છે, સત્પુરુષ એમ નક્કી કરી દે, ઠાકોરજી મહારાજ એમ નક્કી કરી દે, કે સંતો એમ નક્કી કરી દે, કે ભગવાનના ભક્તો એમ નક્કી કરી દે, આના વિના આ કાર્ય અશક્ય છે. છતાં પણ એ વાતને એ મુમુક્ષુ જાણતો હોય કે સત્પુરુષ ઠાકોરજી મહારાજ સંતો ભક્તો મને વાત કહે છે, વાત સાચી એમના માટે છે, પરંતુ એ મને નિમિત્ત કરે છે, મારામાં કંઈક કસર છે ને એ ટળાવના અર્થે મને આ સેવા આપે છે, ટળાવ આપે છે. પરંતુ એનો એમ કેફ ના ગર્વ કરવો કે એની ઉપર મારી ઉપર બહુ રાજીપો છે, મને બહુ ચાહે છે, હું એની જોડે રહું છું, એની જોડે કામ કરું છું, એની જોડે આ લઉં છું, એની જોડે સેવા કરું છું, એની જોડે હું રહું છું, મને અનુભવ છે કે ભગવાનને જાણું છું યથાર્થ, કે સત્પુરુષની રુચિ યથાર્થ જાણું છું, અને સાધુની રુચિ અત્યારે જાણું છું, કે ભક્તની રુચિ યથાર્થ જાણું છે, એ નરું અજ્ઞાન અન સમજણ ભરેલું જીવન છે, જીવન છે, જીવન છે. જે ખરેખર ઠાકોરજીને જાણતો હોય ને, જે ખરેખર ઠાકોરજીને સત્પુરુષના જાણતો હોય, અને જે ઠાકોરજીના સાધુને જાણતો હોય, અને જે ઠાકોરજીના ભક્તને જાણતો હોય ને, જાણતો હોય ને, એ બધું જ એમ જ માને કે બધું જ ઠાકોરજી મહારાજમાંથી છે, એની રચેલી દુનિયા, એની રચેલી દુનિયામાં એની પાસે કોની પાસે કેવી રીતે ક્યારે કયા સમયે કેવી રીતે કરાવું છે એ જાણે છે. પરંતુ બધા આપણે કેવા છે, કેવા છે ભગત? હાઉ ઝીરો છે, ઝીરો છે, ઝીરો છે. એટલે ક્યારે ગર્વ રવશ અવશ્ય રાખો મહારાજનો, કે આટલા મોટા મને મહારાજ મળ્યા, આવી મુક્તાનંદીય પરંપરા મળી, મને ગુરુજી મળ્યા, મને સંતો મળ્યા, આ ભક્તો મળ્યા, ગર્વ અવશ્ય, કેફ અવશ્ય, પરંતુ હૃદયમાં સતત એક દોર વહેવો જ જોઈએ કે આ જે બધા મને કાર્યમાં નિમિત્ત કરે છે, માત્ર માત્ર કસર ટાળવા, મારી કઈ કસર છે ને એ ટાળવાને માટે આ સેવા આપીને, મને એની જોડે રાખીને, એની જોડે રખાવીને, એની જોડે કેવરાવીને, કે મને કહીને, પણ મારી કસર કંઈક ટાળે છે, કંઈક ટાળે છે. જો આવું માનતા રહીએ, હા આ વિચાર છે રાખો બહુ અઘરો છે, કારણ કે સત્વગુણ વર્તતો હોય ત્યારે રહી, પરંતુ રજો અર્ગુણ અને તમોગુણ અંધાધૂંધી વર્તતું ત્યારે ન રહી, પરંતુ રજોગુણ અને તમોગુણ જ્યારે વર્તતો હોય ને, તે એટલું બેસ્ટ કરું, મૌન થઈ જવું, કા સહન કરી લેવું, ધીરજ રાખી લેવી, કા બે ખૂણામાં જઈને આંસુ પાડી લેવા, પરંતુ એનો કેફ, એનો ગર્વ હૃદયમાં ક્યારેય ના રાખો, ના રાખો. કારણ કે અતિશય અહમથી, અહંકારથી કરેલો ગર્વ નાશ પામે, નાશ પામે અને નાશ પામે. આજની કાલ જેની સાથે પાંચ જોડે રહેવાનું થયું, જેની સાથે પાંચ જોડે કામ લેવાનું થયું, ક્યારેક સત્પુરુષે એકલા મૂકી દીધા, ક્યારેક ઠાકોરજી મહારાજે આપણી કસોટી કરી, ક્યારેક સાધુએ આપણી કસોટી કરી, કે ભક્તોએ કસોટી કરી, ત્યારે અવશ્ય જેવું રિઝલ્ટ છે એવું પરિણામ બહાર આવે, આવે ને આવે જ, આવે જ, આવે જ. આ મુક્તાનસેના જીવનમાં શું હતું, મુક્તાનસેના જીવનમાં શું હતું? વિશ્વાસ તો ગુરુદેવ રામાનંદ સ્વામીમાં, ગુરુદેવ રામાન સિંહમાં અપાર વિશ્વાસ હતો, વિશ્વાસ હતો. અને રૂપાબાઈને શું હતું? વિશ્વાસ હતો કે આ સાધુ બહુ મોટા છે. પ્રથમ જ દિવસે એને વિશ્વાસ થઈ ગયો કે આ સાધુ વિના કંઈ થાય એવું નથી, હવે અને જે કરશે ને આ સાધુ કરશે, હવે આ સાધુમાં તાકાત છે, મેં આવા સાધુ ક્યાંય નથી જોયા. અને સુંદરજીએ દર્શન કર્યા ને તરત જ મુક્તાનિસમાં ગુણ અને દિવ્ય ભાવ આવી ગયો, ગુણ ભાવ આવી ગયો. કારણ કે મુક્તાનંદ સ્વામીનું જીવન એવું હતું ને, કારણ કે ગુરુદેવ રામાનંદ સ્વામીથી આખું જીવન સ્વામીદેવ ભરાયેલું હતું, ભરાયેલું હતું.
અને જ્યાં સુધી સત્પુરુષમાં વિશ્વાસ ના આવે ને, મુક્તાન સ્વયંભાઈ જે કઈ શક્તિ હતી ને એ ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવાની શક્તિ હતી, અને મુક્તાન સ્વયંભાઈ જે કહ્યું હતું ને એ ગુરુદેવ રામાનંદ સ્વયંમાં વિશ્વાસની શક્તિ હતી. અને જ્યાં સુધી સત્પુરુષમાં વિશ્વાસ ના આવે ને ત્યાં સુધી બધું અધૂરું છે. ગોપાળાન સ્વામી કે પ્રથમ પ્રકરણના 215મી વાતમાં કે સત્પુરુષના વિશ્વાસે કરીને તો બહુ મોટા થવાય છે. શું થવાય ભગત? સત્પુરુષના વિશ્વાસે કરીને બહુ મોટા થવાય છે. એટલું જ નહીં, પેલા પ્રકરણની 230મી વાતમાં સ્વામી ત્યાં સુધી કે બળવાનમાં બળવાન પ્રકૃતિ હોય, બળવાનમાં બળવાન પ્રકૃતિ હોય, મોટો ગમે એટલો માન હોય, ગમે એટલો અહંકારથી જડેલો હોય પુરુષ, પણ જો એ ઠાકોરજી મહારાજને અને સત્પુરુષને જો પકડી રાખ્યા હોય ને અને એક જ જગ્યાએ એને બુદ્ધિ લોક માર્યું હોય ને તો બળવાનમાં બળવાન પ્રકૃતિ છે ને, તો સ્વામી કહે તેને પણ સત્પુરુષના સંગે કરીને ટાળે તો ટળી જાય છે. ગમે એટલા દોષો થઈ હોય, ગમે એટલી ભૂલ થઈ હોય, ગમે એટલું પાપ મોટું થઈ ગયું, પણ જ્યારે સત્પુરુષનો યથાર્થ યોગ થાય અને સત્પુરુષ આગળ એકદમ નિખાલસ નિષ્કપટ જીવન રાખીએ ને તો બધું ટળી જાય. પણ આમે એવું મુમુક્ષુને હોવું જોઈએ. સત્પુરુષ જે કે બધું પછી એને કરવું પડે, પણ સત્પુરુષ કે અને હાથ આમ માથે હાથ મેળી દે કે હું અક્ષરધામમાં લેવા આવીશ, કે તારું આમ થશે. પણ પ્રકૃતિ સ્વતો વર્તે તો શું થાય ભગત? થાય. મેં કીધું તું ને આજ્ઞા ઠાકોરજી મહારાજની અને સદગુરુની હસતા હસતા પાળી દેવી, અથવા બહુ અઘરું પડતું હોય ને તો રડતા કે પાળી દેવી. પણ સત્પુરુષમાં કોઈ પણ પ્રકારનો સંશય ન કરો. પછી કરે છે એ મને ધરડીને લઈ જશે, બસ મારે એને હું તો વેચાણ છું, મારી પ્રકૃતિથી વિરુદ્ધ છે, થાય એવું નહીં, પણ કરી નાખું. બીજો કોઈ પણ પ્રકારનો વિચાર ના લાવો. એટલું રડતા કરો ને બસ, ભલે એને કીધું છે કરી નાખવું છે એટલે કરી નાખવું છે, ભલે પ્રકૃતિ વિરુદ્ધ હોય બધું. આ કે આમ તો પ્રકૃતિ વિરુદ્ધ જ બુદ્ધ થવાનું મોક્ષના માર્ગમાં, આમ પ્રકૃતિ સોતું ક્યારે થવાનું નથી. પણ સત્પુરુષ પાસે જ્યારે આવીએ અને એનો સંગ બરાબર કરીએ ને એની વાત યથાર્થ એની હૃદયમાં ચોટી જાય ને આપણને, તો બળવાનમાં બળવાન પ્રકૃતિ સ્વામી કે ટળી જાય. એ જો મુમુક્ષુ એવો સત્પાત્ર હોય અને એવો વિશ્વાસ રાખે તો, નહીતર પોતાના મનને ઈચ્છા જેમ આવે એમ કર્યા કરે તો ક્યારેય ના થાય. પોતાની ઈચ્છા થાય ને એમ જો ભક્તિ કરે ને તો પણ વ્યર્થ છે. પોતાના મનમાં જેમ આવે એમ કરવું એ બધું જ સકામ છે. શું છે? સકામ. ગોપાળાન સ્વામી કહે છે, સ્વામી કે પોતાના મનને જાણે ભક્તિ કરે છે તે તો સકામ થઈ જાય છે, ને ભાગવત ધર્મમાં નવધા ભક્તિ સત્પુરુષ પાસેથી શીખ્યાનું કહ્યું છે. બોલો ગોપાળાન સ્વામી કહે છે. આ તો શું કીધું ગોપાળાન સ્વામીએ? કે પોતાની મનની ઈચ્છા પ્રમાણે હું આ વ્યક્તિ પાસે બેસું, હું આની પાસે બેસું, હું આ કામ કરું, હું આવી રીતે. આ તો બધાને અનુભવ જ હોય, પોતાની મનની ઈચ્છા પ્રમાણે કેટલું કરતા હોય, કેટલા સકામ હોય તો બધા જ જાણે. આજે 5 ઉપવાસ કરીને હું બેહી ગયો હોય પણ મારી મનની ઈચ્છા પ્રમાણે હોય કે સત્પુરુષને કહેશું તો નહીં કરવા દે તો બધું સકામ. એટલો ભાવ સકામનો છે. એ ટાળવાનો તો રહ્યો જ. પણ એ જાણવું જોઈએ બધું જ. જો જાણી રાખીએ તો બધું તૂટે, પણ જાણીએ જ નહીં અને બુદ્ધિમાં અંધધંધ સરખું વર્તા કરે અને મોહાંધ હોય તો બધું જ અધૂરું જ છે. સ્વામી કે પોતાના મનને જાણે ભક્તિ કરે છે તે તો સકામ થઈ જાય છે, અને ભાગવત ધર્મમાં નવરા ભક્તિ સત્પુરુષ પાસેથી શીખ્યાનું કહ્યું છે. એટલું નહીં સ્વામી કે દેહ તો નર્કરૂપ છે. શું કીધું સ્વામીએ? દેહ તો નર્કરૂપ છે, તેની પૂજા સેવાદી કે કરીને શું ફળ થાય છે? પ્રશ્ન પૂછ્યો સ્વામીને કહ્યું. ત્યારે સ્વામીએ કીધું કે એમ તો મુમુક્ષુએ પોતાના દેહને સમજવો અને સત્પુરુષના શરીર છે તે તો નિર્ગુણ છે. દેહ નર્કરૂપ છે,
એ કોના માટે છે એ ભગત? મુમુક્ષુ માટે. કોના માટે? મુમુક્ષુ માટે. પરંતુ સત્પુરુષના દેહ કેવા છે? નિર્ગુણ છે. અને જ્યાં સુધી આવું ન મનાય ત્યાં સુધી દિવ્ય ભાવ ઠાકોરજી મહારાજમાં અને સત્પુરુષમાં નથી આવતો. સ્વામી કે સત્પુરુષના શરીર નિર્ગુણ છે, સ્વામી કે મોટા સત્પુરુષની આજ્ઞાથી જે કાંઈ કરીએ એ બધું નિર્ગુણ છે. અને નવધા ભક્તિ સત્પુરુષ પાસેથી શીખવું બધું સ્વામી કહે છે. આ ઠાકોરજી મહારાજ પાસેથી જે કાંઈ શીખીએ અને સત્પુરુષ પાસેથી બધું જે કાંઈ શીખીને એ બધું નિર્ગુણ થાય, નિર્ગુણ થાય ધામને આપનારું થતું હોય છે, ધામને આપનારું થતું હોય છે. આ સુંદરજી સુતારને અને હિરજીને દિવ્ય ભાવ આવ્યો, રૂપાભાઈને દિવ્ય ભાવ આવ્યો અને એનું તરત જ થઈ ગયું હૃદયમાં. આ સાધુ બહુ મોટા છે આવો નિશ્ચય થઈ ગયો રૂપાબાઈને સુંદરજીને. જો પ્રથમ ક્ષણમાં દિવ્ય ભાવ થઈ ગયો સુંદરભાઈ સુંદરજીને અને રૂપાબાઈને, અને પછી નિશ્ચય પણ થઈ ગયો, ગુણ પણ આવી ગયો અને અંતરમાં શાંતિ પણ પ્રસરાઈ ગઈ. એનું જો કોઈ કારણ હોય ને તો સ્વામીમાં ગુરુદેવ રામાનંદ સ્વામીનો પાવર હતો, શ્રીહરિને પ્રસન્ન કરવાની તાકાત હતી અને એની શક્તિ હતી ગજબની એવી સ્વામીમાં. આ બાજુ સ્વામીના દર્શનથી રૂપાબાઈની ભક્તિ પણ વૃદ્ધિ પામે, સ્વામી અન્ન લેવાના ત્યાં સુધી અન્ન પણ ગ્રહણ ન કરે અને સુંદરજીભાઈ પણ માન્યા દુઃખમાં વ્યથિત હતા અને જેવા સ્વામીના દર્શન થયા તો અંતર પણ શાંતિને પામી ગયું અને અહોભાવ થવા લાગ્યું. એનું જો કોઈ કારણ હોય ને તો રૂપાબાઈને દિવ્ય ભાવ આવી ગયો હતો કે આ સાધુ સાચા છે, આ સાધુ મારા છે. અને સુંદરજીને પણ થવા લાગ્યું હતું કે માં જે કહે છે ને એ પણ સાચું છે એવો વિશ્વાસ હતો મામા વિશ્વાસ હતો. અને જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ આવું બધું થતું હોય છે. અને સ્વામીમાં જીવનમાં જે કઈ, સ્વામીનું જીવન દિવ્યમય, ગુણમય, સાધુમય, સદગુણમય, વિશ્વાસમય, નિષ્ઠામય હતું ને એ બધું જ ગુરુદેવ રામાનંદ સ્વામીનું કહેતા એમનો પાવર એમને જાણેલા, એમને માણેલા હતા. અને જ્યારે ઠાકોરજી મહારાજનો અને સદગુરુનો પાર હોય કે તેમાં વિશ્વાસ હોય ને ત્યારે બધું જ કાર્ય સફળ થાય. આજે આપણને તમે જુઓ ને, આપણે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈએ એમની વાતે એમ કહે, આજ સુધી ગુરુજી એમ કીધું કે મેં આ કર્યું, મારા થકી થયું કે આના દ્વારા મેં કરાવ્યું, ક્યારેય જીવનમાં એમ ના કહે, ક્યારેય ના થઈ. ગુરુજી હંમેશા એમ જ કહે કે આ તો મારા ધણીએ કર્યું, આ તો મારા ઠાકોરજી મહારાજે કર્યું, મારા ગુરુદેવે કર્યું. એમ કે ગુરુજી શું કે, આ તો મારા ગુરુદેવે કર્યું, મારા ગુરુદેવે કર્યું હતું અને મારા ગુરુદેવ કરશે, એમ જ કે. ગુરુજીના એક એક શબ્દમાં કોઈ પણ કાર્ય સફળ થયું હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ કાર્ય કરવાના હોય ને એમ જ કે મારા ગુરુદેવ કરશે, ઠાકોરજી મહારાજ કરશે અને ઠાકોરજી મહારાજે કર્યું અને ઠાકોરજી મહારાજે કરવાના છે અને મારા ગુરુદેવ કર્યું અને મારા ગુરુદેવ કરવાના છે. એનું જો કોઈ કારણ હોય ને તો પૂજ્યપાદ ગુરુજીએ પોતાના જીવનમાં દાદા ગુરુજીની સંપૂર્ણ રુચિ પોતાના જીવનમાં અપનાવી. આજે પૂજ્યપાદ ગુરુજીનું જોજો જીવન, એના જીવનમાં બધું જ કહેતા એમના ગુરુ કહેતા દાદા ગુરુજીની સંપૂર્ણ રુચિ એમના જીવનમાં અપનાવી. દાદા ગુરુજીને જે ભાવતું, દાદા ગુરુજીને જે ફાવતું એ જ ગુરુજીના જીવનમાં આવ્યું. એ દાદા ગુરુજીને જે ન ફાવતું હોય કહેતા દાદા ગુરુજીને જે કંઈ ફાવે ને એ બધું જ ગુરુજી ફાવે અને ભાવે. દાદા ગુરુજીને વેડમી ફાવતી હોય તો ગુરુજીને પણ વેડમી ફાવે. નકર તો બહુ અઘરું છે પોતાના સદગુરુની રુચિમાં બંધાવું, શિષ્યએ અઘરામ અઘરું કપરું કાર્ય છે. કેમ કે કોકને ટિંડોરણ શાક ભાવતું હોય તો કોકને કારેલાનું ભાવતું હોય પણ મેચ ન થતું હોય. પરંતુ પોતાના સદગુરુના સંપૂર્ણ રુચિમાં રહેવું અને એમની સંપૂર્ણ રુચિ અપનાવીને એ શિષ્ય માટે બહુ અઘરું છે. બહુ એટલે બહુ ચેલેન્જવાળું કામ છે.
એ તો ચેલેન્જ ત્યારે જ પૂરી થાય જો એમને ધારી રાખ્યા હોય, એમને માણી રાખ્યા હોય અને એમને જાણી રાખ્યા હોય અને રસ્તો યથાર્થ બનાવ્યો હોય તો જ થાય, નહીતર અઘરું અઘરું ને અઘરું છે, અઘરું છે, અઘરું છે. જો દાદા ગુરુજીના દર્શન કરે તો બધાને શાંતિ થતી, તો ગુરુદેવના દર્શન કરે તો શાંતિ થાય જ ને, થાય જ ને, થાય જ છે ને બધાને થતી. એનું જો કોઈ કારણ હોય ને તો ગુરુજીએ સંપૂર્ણ રૂચિ દાદા ગુરુજીની પોતાના જીવનમાં એપ્લાય કરી હતી, એપ્લાય કરી હતી. જેમ મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની રૂચિ અને અભિપ્રાય સંપૂર્ણ એપ્લાય કરેલા હતા ને, એમ જ આપણે આજે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈએ ને, કે મારા ગુરુદેવે કર્યું, મારા ગુરુદેવે કર્યું, મારા નંદ બાબાએ કર્યું, એ જે એની છણાવટમાં બોલે ને ત્યારે આપણને દેખાય, એના શબ્દમાં જે રણકાર હોય ને દેખાય, શું ગુરુજીની એમના ગુરુજી પ્રત્યેની નિષ્ઠા, એમના પ્રત્યેનો જે વિશ્વાસ, એમના પ્રત્યેની જે ભક્તિ, સ્વામિનારાયણ પ્રત્યેની જે એની પતિવ્રતાની ભક્તિ, ગજબની, ગજબની, ગજબની. જેમ ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે મુક્તાંશે ટૂંક સમય જ રહ્યા, તરત જ ભુજ મોકલી દીધા હતા, ત્રણ જગ્યાએ ચિઠ્ઠી લેવા, બે જગ્યાએ ચિઠ્ઠી લેવા મોકલ્યા, મૂળભાઈ હળાકવા મોકલ્યા, તરત ભુજ ભણવા મોકલી દીધા. પછી હમણાં આવશે તો મહારાજ આવી છે, પછી તો ધામમાં સીધા આવી જશે. રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી સાથે ટૂંક સમયમાં રહ્યા, પરંતુ સંપૂર્ણ રૂચિ અને સંપૂર્ણ અભિપ્રાય જાણી લીધા, દૂર રહ્યા તકા. અને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ જોઈએ આપણે, દાદા ગુરુજીની સાથે ટૂંક સમય રહ્યા પંચભૌતિક દેહમાં, 9 થી 10 વર્ષ, પરંતુ દાદા ગુરુજીની એક એક રુચિ, એક એક અભિપ્રાય પૂજ્યપાદ ગુરુજી ગ્રહણ કરી લીધા, ગ્રહણ કરી લીધા, ગ્રહણ કરી લીધા. આજે ગુરુજી કોઈ પણ કાર્ય કરે ને, કોઈ પણ કાર્ય, તો એમ જ કે મહારાજે કર્યું અને મારા નંદ બાબાએ કર્યું, નંદ બાબાએ કર્યું, કર્યું, કર્યું. એટલે સુંદરજીને જેવી અનુભૂતિ સ્વામીમાં થઈને, રૂપાબાઈને જેવી અનુભૂતિ સ્વામીમાં થઈને, એનું જો કોઈ કારણ હોય ને તો વિશ્વાસ હતો. શું હતું? રૂપાબાઈને તરત જ વિશ્વાસ થઈ ગયો કે ના, આ સાધુ બહુ મોટા છે, આ સાધુ સાચા છે, એવો વિશ્વાસ થઈ ગયો. એટલે તરત માની સાથે સાથે પાછળ, કેમ ગાયની સાથે પાછળ વાછડું દોડાતું જાય એમ માના વચનમાં પણ સુંદરજીને પણ હિરજીને થયું, માં કહે છે વાત તો સાચી છે, માં કહે છે વાત સાચી છે, પરંતુ અમે આવું જોયું છે. એટલે અડધી થાળી પીરસાણી એ દોટતા દોટ મેલી અને સ્વામીના દર્શન થયા, તરત દિવ્ય ભાવ અને ગુણ જીવમાં વ્યાપી ગયો, વ્યાપી ગયો. માટે જીવનમાં છે ને ઠાકોરજી મહારાજમાં અને સદગુરુમાં વિશ્વાસ, એમાં દિવ્ય ભાવ ક્યારેક ખંડિત ના થઈ દેવું, એમના સેતુમાં ક્યારેય છે ને હેતુ ના અપનાવો, ક્યારેય ના અપનાવો, ના અપનાવો. સદગુરુના પ્રેમમાં, ઠાકોરજી મહારાજના પ્રેમમાં, પોતાની પરંપરાના પ્રેમમાં, પોતાના ગુરુ ભાઈના પ્રેમમાં, પોતાના ભક્તના પ્રેમમાં, એના વિશ્વાસમાં, એમની નિષ્ઠામાં, એમની ભક્તિમાં, એમના ધર્મમાં ક્યારેય એમના સેતુમાં હેતુ ન રચો, ન રચો. અને જ્યારે ઠાકોરજી મહારાજની વચ્ચે અને આપણી વચ્ચે, સદગુરુની વચ્ચે અને આપણી વચ્ચે એ સેતુમાં જ્યારે હેતુ રચાતો હોય છે ને, ત્યારે મોક્ષનો માર્ગ છે ને ખંડિત થતો હોય છે, ખંડિત થતો હોય છે. માટે મોક્ષના માર્ગના સેતુમાં ક્યારેય છે ને સદગુરુને મુમુક્ષુ વચ્ચે સેતુ, એ સેતુમાં ક્યારેય હેતુ ના આવવા દેવો, હેતુ ના આવવા દેવો. હા, ચર્ચા કરતા હોય, સંવાદ કરતા હોય ત્યારે શાસ્ત્ર રીતે ત્યારે બરાબર છે, નો પ્રોબ્લેમ. પરંતુ આ બે પાયે, ઠાકોરજી મહારાજ પાયે, સદગુરુ પાસે અને સદગુરુને જે માનતા હોય એવા સાધુ પાયે અને એના ભક્ત પાસે ક્યારે હેતુ ન અપનાવો, હેતુ ન અપનાવો. અને ન્યા જો કારણ આવ્યું ને, ન્યા જો કારણ આવ્યું ને, તો ન્યા પ્રાગભાવે થાય, પ્રધ્વંસા ભાવે થાય, અત્યંતા ભાવે થાય અને અન્યોન્ય ભાવે થાય. ન્યા જેટલી બુદ્ધિ દોડાવે ને, ન્યા જેટલી બુદ્ધિ દોડાવે ને, ન્યા બધું અવળું પડે. ઠાકોરજી મહારાજના કેલ્ક્યુલેશનની સામે, સદગુરુના સામે અને પોતાના ગુરુભાઈ સામે અને પોતાના ભક્તનું કેલ્ક્યુલેશન જેટલું માણશો ને એટલું માઇનસ થતું જાય, માઇનસ થતું જાય. હા, એમના પ્રત્યે આપણે બાઉન્ડ્રી રહેવાનું. મારા ઠાકોરજી મહારાજ વિશે, મારા સદગુરુ વિશે, મારા સાધુ લોયાધામ પરિવાર વિશે કે મારા ભક્ત વિશે કોઈ કહે ને, તો અવશ્ય એમને પ્રેમથી જણાવી દેવું, આટલી તમારી અણસમજણ છે, તમને અજ્ઞાન ભરેલું છે, તમને ફાવે છે, ઠીક છે, નકર યથાવત
કહી શકતા હોય તો કહી દેવું, અને ન કહેતા હોય તો માર્ગ ચેન્જ કરી નાખવો અને પોતાનું લક્ષ્ય છે એને સેફ્ટી રાખી દેવું, સેફ્ટી રાખી દેવું. આ બધા વિચાર જો રાખી દીધા હોય ને, આ બધા વિચાર જો સત્પુરુષ પાસે, મુક્તાનંદ સ્વામી આ બધા વિચાર ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી શીખી લીધા હતા, શીખી લીધા હતા. એવું નહીં દેહ કરીને શીખાય, અલૌકિક રીતે કરીને પણ સ્વપ્નમાં પણ મહારાજને મોટા કહી જતા હોય છે, જીવનથી જીવન પણ ઘડાતા હોય છે, એવી રીતે હોય છે. ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી મુક્તાનંદ સ્વામી એવી રીતે જીવન જીવી લીધું હતું. અને પૂજ્યપાદ ગુરુજીનું પણ આપણે જીવન જીવીએ, દાદા ગુરુજી પાસેથી એવી રીતે જીવી લીધું હતું. મેં કીધું હતું ને મુક્તાનંદ સ્વામીથી લઈને ગુરુજી સુધીને એકત્રીકરણ કેવી રીતે છે એ સાંગો પાન, મેં કીધું ને 64 લક્ષણ કે 30 લક્ષણ પૂજ્યપાદ ગુરુજીમાં એક 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 ઘટે છે, એકે એક ઘટે છે, એક એક ઘટે છે. એટલું ને મુક્તાનંદ સ્વામીથી લઈને ગુરુજી સુધી એમાં જે જે કાંઈ સદગુણ છે, નારાયણ સ્વરૂપ સ્વામીમાં એવી વિદવત્તા હોય, હરિપ્રિય સ્વામીમાં એવી ભક્તિ હોય, કે વૈકુંઠચરણ સ્વામીમાં એવા ધીર ગંભીર પણ હોય, કે વ્યવહાર સારી રીતે કરી જાણતા હોય, આદરણ સ્વામીમાં એવા લેખક હોય, આ તમામ સદગુણો જોવા હોય ને, તમામ સદગુણો એ લોયાધામ પરિવારમાં આજે આપણે સાધુમાં જો જોવા જઈએ ને તો એક 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 સદગુણ સાધુમાં દેખાય, આપણામાં દેખાય. પણ જાણી રાખવું પડે, એવું માર્કિંગ, એવું સર્ચિંગ કરતું રહેવું પડે કે આમના છે ને દાદા ગુરુજી જેવો સ્વભાવ દેખાય છે, આમાં છે ને નારાયણ સ્વરૂપ સ્વામી જેવો સ્વભાવ દેખાય છે, આમાં છે ને નથી જોયા પણ આપણે સાંભળેલું છે ગુરુજી થકી, આમાં છે ને આધારણ સિંહ જેવો ગુણ દેખાય છે, આમાં છે ને મુક્તાન સિંહ જેવો ગુણ દેખાય છે, આમાં છે ને પર્વતભાઈ જેવો દેખાય છે ગુણ. આજે આપણે લોયાધામપુરમાં એવા હરિભક્તો પણ છે ઘણા બધા કે પોતાનું સંપૂર્ણ ન્યોછાવર કરી દેતા હોય, સંપૂર્ણ ન્યોછાવર કરી દેતા હોય, ન્યોછાવર કરી દેતા હોય. જેમ રૂપાબાએ ન્યોછાવર કરી દીધું સ્વામી માટે, અને સુંદરજી પણ ગરકાવ થઈ ગયા અને આશ્ચર્યમય થઈ ગયા ને, એવી એવી ભક્તિ આજે લોયાધામ પરિવારમાં પણ ભક્તોમાં સંતોમાં છે. એટલે જીવનમાં યાદ રાખવું આપણે કે ઠાકોરજી મહારાજના વચનમાં વિશ્વાસ, સદગુરુના વચનમાં વિશ્વાસ, અને સંતો ભક્તોના વચનમાં વિશ્વાસ રાખો, દિવ્ય ભાવ રાખો, ગુણ રાખો. જેવી રીતે સુંદરજીને ગુણ આવી ગયો અને દિવ્ય ભાવ આવી ગયો, અહો નથી જોયા આવા સંત, આ તો સીધા સરળ છે જંત, આવું થવા લાગ્યું સુંદરજીને. અને સુંદરજીને એવું કીધું ને, માં તો બહુ સરળ સાધુ છે, બહુ સીધા સંત છે, ત્યારે માં કહેવા જતી હતી અને હિરજી પણ જે કહેવા જતા હતા ને, એ આપણે વાત કાલે દોહરાવી છું કે હિરજીએ શું કીધું સુંદરજીને અને રૂપાબાઈને, એ હિરજીના શબ્દ આપણે કાલે જોશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ.